નમસ્કાર, જનશ્રીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો નવરાત્રિને માત્ર થોડા દિવસ જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ ખાતે ગરબા રમવા માટે ખેલૈયાઓ કરી રહ્યા છે તનતોડ મહેનત. નવરાત્રિમાં યુવાધન મચાવશે ધૂમ. નવલી નવરાત્રિની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્વાભાવિક છે કે ખેલૈયાઓને થનગનવા આતુર હશે. નવરાત્રિના આંગણે આવીને થનગનાટ કરતી ઊભી છે ત્યારે નવરાત્રિમાં બીજાથી અલગ દેખાવા યુવા હૈયાઓમાં અવનવી તૈયારીઓ જોવા મળતી હોય છે. વિવિધ અવનવા સ્ટેપ સાથે વિવિધ ભાતની ચણિયાચોરી હોય કે પછી શરીર પર નીતનવા છુંદરણા સાથે ગરબા રમવાની હોડમાં યુવાધન લાગી જાય છે. અમદાવાદના વંદે માતરમ આવેલા રાસ રમઝટ ગ્રુપ દ્વારા નવરાત્રિમાં નીત નવા ગરબા રમવા માટેની તૈયારીઓ મહિના પહેલાંથી શરૂ કરી દેવામાં આવે છે. તમામ વિસ્તારના આશરે 200 પણ વધુ યુવાધન મહિલાઓ પુરુષો તેમજ બાળકો અહીં કંઈક અલગ જ રીતે ગરબા રમવા માટે વિવિધ સ્ટાઇલના ગરબા શીખી સજ્જ બની રહ્યા છે. અમદાવાદ ખાતે ખાસ કરીને બનાસકાંઠાના ડીસા પાલનપુર ખાતેથી પણ યુવાઓ અહીં ગરબા રમવા વિવિધ સ્ટેપ શીખવા આવ્યા છે. આ વખતે કંઈક નવું કરી દેખાડવાની ખેવના સાથે ગરબા સ્ટેપ શીખતા નજરે જોવા મળે છે. ખાસ કરીને યુવતીઓને પણ નવરાત્રિ દરમિયાન વિવિધ કારીગીરી ભળે ચણિયાચોરી દ્વારા ગરબામાં રમવામાં આકર્ષક જમાવતી જોવા મળશે. આ ઉપરાંત ખાસ કરીને ગરબાના વિવિધ સ્ટેપ જેવા કે ગોરસભાઈ, ભાઈ ભાઈ, ઝલક એક અને બે, કચ્છુકો અન્ય સ્ટેપ યુવાધન ગરબા રમતું જોવા મળશે. નવરાત્રિના જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાસ રમઝટ ગ્રુપના ખેલૈયાઓ પૂર્ણ તાલીમ સાથે ગરબાના ગીત ઉપર થનગનાટ કરવા સજ્જ બની રહ્યા છે. ખાસ કરીને આ તમામ ગ્રુપના સભ્યોને તાલીમ આપનાર ગરબા ક્લાસના શિક્ષિકા બિંદુ પટેલ દ્વારા પણ તમામ લોકો પર પૂરતું ધ્યાન આપી નાનાથી લઈ મોટા સુધી વિવિધ સ્ટેપ શીખવાડી ગરબા રમવા માટે સજ્જ કરવામાં આવ્યા છે. 9 દિવસમાં આદ્યશક્તિની આરાધના સાથે યુવાધન ગરબે રમશે અને મા અંબાની આરાધના કરશે તો યુવતીઓ પણ પૂર્ણ તૈયારીમાં સાથે ગરબા રમવા મેદાનમાં ઉતરશે. રાસ રમઝટ ગ્રુપના ખેલૈયાઓ પણ પૂર્ણ સજી ધજીને નીત નવા સ્ટેપ અને પોશાક સાથે ગરબા રમવા આવશે તો આ વખતે શહેર પોલીસ દ્વારા ખાસ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવનાર છે. શહેર પોલીસના કમિશનરના આદેશ મુજબ રાત્રે 1 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી આ વખતે પાર્ટી પ્લોટ કરતાં શેરી અને સોસાયટીમાં ગરબા વધુ જમવાની શક્યતા રહેલી છે. ધ્વનિ પંચાલ, ZSTV, અમદાવાદ. હલો, મારું નામ બિંદુ પટેલ છે. રાસ રમઝટ ગરબા ક્લાસીસ અમદાવાદમાં અમારી ચાર શાખા છે. એમાંની એક આ વંદે માતરમ ચાંદોડિયા ગોતાની વચ્ચે આ શાખા આવેલી છે. રાધેશ બેન્ક્વેટ હોલમાં અમે લગભગ 7 વર્ષથી ક્લાસ ચલાવીએ છીએ અને અમે 15 વર્ષથી ગરબા પ્રોફેશનલ રમીએ છીએ. અમે આ ક્લાસમાં 2 મહિના પહેલાં અમારા ક્લાસ સ્ટાર્ટ થાય છે અને તે 7 વાગ્યાથી તે 11 વાગ્યા સુધી અમારો ક્લાસનો ટાઈમ હોય છે. એ દરમિયાન 3 બેન્ચો હોય છે અને અમે ખૂબ જ મારું નામ ચાર્મી પટેલ છે. હું ચાંદોડિયા નિવાસી છું. આ વર્ષે મેં ગરબામાં ધ્યાન આપી અહીંયા આવીને બહુ જ બધી સ્ટાઇલ શીખી છે. એમાંથી છે ઝલક 1, ઝલક 2, ગોરસ, ભાઈ ભાઈ, કચુકો, તેમ ઘણી જ પ્રકારની સ્ટાઇલો મેં આ વખતે શીખી છે. દર વર્ષે અહીંયાથી બહુ જ સરસ આયોજન કરી આપે છે અમને ચણિયાચોરીનું ને બધાનું. સ્પેશિયલ કચ્છથી અમને કચ્છી વર્કની ચણિયાચોરી લાવી આપે છે. આ વર્ષે બી તેમ જ પ્રકારની અમને ચણિયાચોરી લાવી આપી છે. તેમાં કચ્છી પાઘડી, પછેડી, પછી ચણિયો, એ બધું જ અમને બહુ જ સરસ કરી આપે છે. આ વખતે અમે ઘણી બધી નવી સ્ટાઇલ શીખી છે. તેમાંથી એક છે કચુકો, ઝલક 1, ઝલક 2, ગોરસ, પછી મિર્ઝિયા, ભાઈ ભાઈ, એ બધી બહુ જ બધી અમે નવી શીખી છે. સેફ્ટીની વાત કરું તો અહીંયાના જે આયોજકો છે એ બધા જ અમારી સેફ્ટીનું બહુ જ સરસ રીતે ધ્યાન રાખે છે. બધી જ છોકરીઓને જે અમારી સાથે ગરબા ગાવા આવે છે તેમને ઘરે પહોંચાડવા અને ઘરેથી અમારા સ્થળ પર જવા બધી જ સારી રીતે મદદ કરે છે.